The new topic is solution of equation using matrix inverse method. એટલે કે નવી વસ્તુ એટલી છે કે આપણે equation છે એનો use કરવાનો છે અને એ equation solve કરવા માટે જે method નો use કરવાનો છે એ છે matrix inverse method. એટલે કે આપણે inverse of matrix find કર્યા ને એ વસ્તુનો use કરીને આપણે equation solve કરવાના છે. હવે equation solve કરવા એટલે શું? से फॉर एक्जाम्पल हूँ एवं लखू ए एक्स प्लस बी वाय इज इक्वल टू टेन अने एवं लखू के भाई अगेन ए एक्स प्लस बी वाय इज इक्वल टू 20 આવા બે ઇક્વેશન આપેલા હોય અને હું એમ કહું કે હવે ભાઈ તમારું એક્સ અને વાય બરાબર જેને આપણે વેરિયેબલ કહીએ છીએ એ એક્સ અને વાયની વેલ્યુ શું છે એ ફાઇન્ડ કરો તો આને આપણે ઇક્વેશન સોલ્વ કર્યું કે બરાબર નોર્મલી આપણે ઇક્વેશન સોલ્વ કરીએ છીએ મેથ્સમાં બેઝિક કન્સેપ્ટ પ્રમાણે બંનેને કાં એડ કરીએ કાં બંનેને સબટ્રેક કરીએ અને જે એક વેલ્યુ મળે એ એક વેલ્યુનો યુઝ છે એ આપણે બીજા ઇક્વેશનમાં અથવા કોઈ પણ ઇક્વેશનમાં આપી અને બીજી વેલ્યુ લઈએ છીએ તો હવે આપણે આ ઇક્વેશન આ ટાઈપના ઇક્વેશનને સોલ્વ કરવાના છે પણ મેટ્રિક્સ ઇન્વર્સ મેથડનો યુઝ કરીને સો સે ફોર એક્ઝામ્પલ આપણી પાસે બે ઇક્વેશન છે એ વન એક્સ પ્લસ બી વન વાય ઇઝ ઇક્વલ ટુ સી વન બીજો ઇક્વેશન છે એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય ઇઝ ઇક્વલ ટુ સી ટુ બરાબર હવે અહીંયા એ અને બી આ બંને વેરિયેબલ છે અથવા તો સોરી વેરિયેબલ નહીં પણ જેને આપણે કોન્સ્ટન્ટ વેલ્યુ કહીએ એ છે અને એક્સ અને વાય છે એ બંનેની વેલ્યુ આપણે વન બાય વન વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એક્સ મળી જાય તો વાય કરવાના વાય મળી જાય તો એક્સ ફાઇન્ડ કરવાના સી વન અને સી ટુ છે એ પણ એક કોન્સ્ટન્ટ વેલ્યુ હશે જેમ મેં અહીંયા કેમ ટેન અને ટ્વેન્ટી લખી છે સેમ એવી રીતે બરાબર હવે આ બંને ઇક્વેશનને જો આપણે આપણા મેટ્રિક્સના ફોર્મમાં ડિનોટ કરીએ ને તો આવી રીતે કરાય જેમ છે ને એમ એઝ ઇટ ઇઝ પેલું ઇક્વેશન એ વન એટલે એ વન પહેલા લખ્યા પછી બીજું ઇક્વેશન એ ટુ એટલે એ ટુ પહેલા લખ્યા અહીંયા બી વન અને બી ટુ એટલે હું લખું છું બી વન અને બી ટુ એક્સ અને વાયને કાઢી નાખવાના છે આ મેટ્રિક્સમાંથી હવે એક મેટ્રિક્સ બનાવીએ જેમાં ખાલી બંનેમાં કોમન આવતા હોય એવા એક્સ અને વાય જો અહીંયા એક્સ છે વાય છે એક્સ છે વાય છે એટલે બે જ વેરિયેબલ છે એટલે મેં એક મેટ્રિક્સ બનાવ્યો કોલમ મેટ્રિક્સ જેમાં એક જ કોલમ છે અને બે રો છે એમાં એક એક્સ છે એક વાય છે ઇઝ ઇક્વલ ટુ સી વન અને સી ટુ એને એઝ ઇટ ઇઝ મૂકું છું સી વન એન્ડ સી ટુ વચ્ચે ઇક્વલ ટુ છે તો મેં ઇક્વલ ટુ મૂક્યા ઓકે હવે તમે કહેશો અહીંયા પ્લસ છે તો પ્લસ મૂકવાના ના હવે આ બેનું તમે મલ્ટિપ્લિકેશન કરી અને સામે ઇક્વલ ટુ પ્રમાણે મેટ્રિક્સની વેલ્યુ મૂકો ને તો સેમ ઇક્વેશન આવી જાય જુઓ હું મૂકું છું હા અહીંયા સામે અહીંયા ઉપર લખું છું આ બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન ઇઝ ઇક્વલ ટુ થર્ડ મેટ્રિક્સ જો આ બેનું મલ્ટિપ્લિકેશન કરું છું હું એ વન એક્સ પ્લસ બી વન વાય ઓકે પહેલી વેલ્યુ હવે એક કોલમ હતી તો આ કોલમ બની ગઈ બાજુમાં તો કંઈ આવે નહીં હવે નેક્સ્ટ એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય ઇઝ ઇક્વલ ટુ સી વન સી ટુ હવે આપણને ખબર છે ઇક્વાલિટી મેટ્રિક્સ પ્રમાણે કે આ જગ્યાએ જે હોય ઇઝ ઇક્વલ ટુ આ કહેવાય આ જગ્યાએ હોય ઇઝ ઇક્વલ ટુ આ કહેવાય તો એ વન એક્સ પ્લસ બી વન વાય ઇઝ ઇક્વલ ટુ સી વન એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય ઇઝ ઇક્વલ ટુ સી ટુ છે ઇટ મીન્સ આ બે ઇક્વેશનને આપણે આ રીતે મેટ્રિક્સના ફોર્મમાં મૂકી શકીએ છીએ જેમાં તમારા એ વન એ ટુ અને બી વન બી ટુનો એક મેટ્રિક્સ થશે એક મેટ્રિક્સમાં આપણા જે વેરિયેબલ ફાઇન્ડ કરવા છે એ બાજુમાં આવશે એક્સ અને વાય એટલે એક કોલમ બને ખાલી એક્સ વાયની અને ઇક્વલ ટુની સામે તમારી જે કંઈ પણ વેલ્યુ હોય એ વેલ્યુ અહીંયા મૂકવાની રહેશે હવે આ ત્રણ મેટ્રિક્સને અલગ અલગ નામ આપેલા છે સે ફોર એક્ઝામ્પલ આને નામ આપેલું છે એ તમે કંઈ પણ નામ આપી શકો છો આપણે બુક પ્રમાણે જઈએ છીએ તો હું બુક પ્રમાણે જ નામ આપું છું આનું નામ આપેલું છે કેપિટલ એક્સ આનું નામ આપેલું છે કેપિટલ બી બરાબર તો એ એક્સ ઇઝ ઇક્વલ ટુ બી આવું થાય છે
હવે હું એવું કહું કે મારે આપણે એક્સ અને વાય ફાઇન્ડ કરવાની વાત આવે છે, સોલ્યુશન ઓફ ઇક્વેશન. ઇક્વેશનને સોલ્વ કરીએ એનો મતલબ એવો થાય છે કે એક્સ અને વાય ફાઇન્ડ કરવાના હોય. તો હવે એક્સ અને વાય એટલે મેટ્રિક્સ એક્સ, તો મેટ્રિક્સ એક્સ ફાઇન્ડ કરવો છે તો લેફ્ટ હેન્ડ સાઈડ ખાલી એક્સ જ લેવો રહેવો જોઈએ, બીજું કાંઈ રહેવું જોઈએ નહીં. તો એને હું નીચે જવા દઉં એવું ન સમજાય, એટલે હું એવું કહી શકું કે આપણે બંને સાઈડ એ ઇન્વર્સથી મલ્ટીપ્લાય કરી નાખીએ. તો હું કરું a ઇન્ટુ એ ઇન્વર્સ ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ બી. બરાબર, એક્સની આગળ આપણે કોઈ પણ વસ્તુ મલ્ટીપ્લાય કરીએ છીએ, બરાબર, તો અહીંયા પણ બીની આગળ જ કરવી પડે. તો હું એમ કહી શકું કે ભાઈ આ તો a ઇન્ટુ એ ઇન્વર્સ એટલે i કહેવાય, i લખવાની જરૂર પડે નહીં. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ બી એમ કહી શકું હું. બંને સાઈડ એ ઇન્વર્સ મલ્ટીપ્લાય કર્યા એટલે આ નીકળી જાય, બરાબર, અહીંયા આઈ થઈ જાય. તો આઈની વસ્તુ અથવા તો આઈ છે એ લખવાની જરૂર પડે નહીં, તો મેં ખાલી લખ્યા એક્સ, અહીંયા એ ઇન્વર્સ બી. તો આ ઇક્વેશન છે ને એમાં એવું કહે છે કે એ મેટ્રિક્સનું ઇન્વર્સ કરો અને એની સાથે બી મલ્ટીપ્લાય કરો ને તો તમને એક્સ મળી જશે. હવે આપણે તો એક્સમાં બે વેલ્યુ આપેલી છે, આઈ મીન વેરિયેબલ છે એક્સ અને વાય, તો અહીંયા શું મળતું હશે? ઓફકોર્સ અહીંયા બે વેલ્યુ મળશે જે તમે એક એક્સને આપી શકશો અને એક વાયને આપી શકશો. ઓકે, એટલે મેટ્રિક્સ ઇન્વર્સ મેથડનો મતલબ થાય છે કે આપણે એક મેટ્રિક્સનો ઇન્વર્સ કરવાનો રહેશે અને બીજા મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લાય કરશું, એટલે આપણને આ જે કેપિટલ એક્સ એટલે બીજું કંઈ નહીં પણ આ એક્સ અને વાય, એવી બે અલગ અલગ વેલ્યુ મળશે અને આપણે કહી શકશું કે આપણે ઇક્વેશન સોલ્વ કરી લીધું. ઓકે, હવે હું સ્ટાર્ટ કરું છું એક્ઝામ્પલ નંબર 18. ઇક્વેશન લખીએ 2x + 5y = 9, 3x - y = 5. બરાબર, એક્સ અને વાયના જેટલા કોએફિશિયન્ટ છે એટલે કે જે ડિજિટ્સ દેખાય છે એ સાઈનની સાથે મૂકવાના. અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 5 છે અને અહીંયા વાયની આગળ છે 1, પણ કેવા માઇનસ, કેમ કે આ સાઈન છે એ આપણને ઇક્વેશન આપતી નથી. ઇક્વેશને તો આવું કીધું છે, બરાબર, એટલે ઇક્વેશનમાં પ્લસની સાઈન છે પણ આપણે જ્યારે અહીંયા માઇનસ જોઈએ તો એ આપણે વેલ્યુને આપી દેવાની, આગળ વેલ્યુ કંઈ છે નહીં એટલે કે -1, 0 ના કહેવાય પણ -1 કહેવાય. હવે બંનેમાં એક સરખા વેરિયેબલ છે એક્સ અને વાય, એ મૂકી દીધું. સામે આપણને એના C1 ને C2 પણ આપેલા છે, 9 અને 5. હવે આને આપણે નંબર આપી દઈએ, નામ આપી દઈએ AX = B. તો હું ડાયરેક્ટ લખું X = A ઇન્વર્સ B. ઓકે, હવે એ ઇન્વર્સ બીનો મતલબ થાય છે કે પહેલાં આપણે એ ઇન્વર્સ ગોતવો પડશે, પછી બી સાથે મલ્ટીપ્લાય કરવો પડશે. તો હું અહીંયા આવું છું, A = 2, 5, 3 - 1. ઓકે, પહેલી કન્ડિશન ઇન્વર્સ ગોતવો હોય તો ડિટર્મિનન્ટ એ ગોતવું પડે જે 0 ના હોવું જોઈએ. તો -2 - 5 × 3 = 15, that is = -17, જે 0 નથી એટલે એ ઇન્વર્સ ગોતી શકાશે. હવે એ ઇન્વર્સની મેથડ માટે સૌથી પહેલી વસ્તુ છે કોફેક્ટર મેટ્રિક્સ માટે માઇનોર ગોતી અને સાઇન મૂકી દેવાની. 2નું માઇનોર -1 થાય, 5નું 3 થાય, 3નું 5 થાય અને -1નું 2 થાય. હવે સાઇન મૂકવાની છે +, -, +. તો આને પ્લસ આપો આપી દીધી, આને માઇનસ આપો આપી દીધી, આને માઇનસ આપો આપી દીધી, આને પ્લસ આપો, ઓકે, આપી દીધી. પ્લસ કાંઈ દેખાડવાના ન હોય, માઇનસ દેખાડવા પડે. ઓકે, આ કોફેક્ટર થઈ ગયો. હવે કોફેક્ટરને ટ્રાન્સપોઝ કરીને લખીએ એટલે એડજોઇન્ટ કહેવાય. હું ટ્રાન્સપોઝ કરું છું આને, -1, -3, રો ને કોલમ બનાવી દીધી, ફરી પાછી બીજી રો ને કોલમ બનાવી દીધી. હવે એ ઇન્વર્સ એટલે કે
एडजॉइंट डिवाइडेड बाय डिटर्मिनेंट, तो डिटर्मिनेंट आगर लखी नाखी है माइनस वन अपॉन सेवनटीन, भाई माइनस छे एटले राखवा पड़े, हवे एडजॉइंट जे छे लखीए माइनस थ्री टू, आ थई गयो ए इनवर्स। हवे शू करवानुं छे, एनी साथे बी मल्टीप्लाय करवाना छे, तो हूँ अहीं लखूँ एक्स इज इक्वल टू ए इनवर्स माइनस वन अपॉन सेवनटीन माइनस वन माइनस फाइव माइनस थ्री अने टू, बी मूकवाना छे। भाई बी एटले तो के भाई आ बे वेल्यू नाइन अने फाइव, केम के एनुं नाम आपणे बी आपेलुं छे। ओके, हवे जो आ टू बाय टू छे અને આ ટુ બાય વન છે, બરાબર, આ બે રો અને બે કોલમ છે અને આને બે રો અને એક કોલમ છે। હવે આપણે આનું મલ્ટીપ્લિકેશન કરીએ એટલે એક જ કોલમનો યુઝ થાય, તો હું અહીંયા લખું છું માઇનસ વન અપોન સેવનટીન, એને કંઈ અહીં કરવાના નહીં। એક્સમાંથી તમારે આવી રીતે લખવું હોય તો લખી શકાય, દેટ ઇઝ એક્સ એન્ડ વાય, કેમ કે એક્સ એટલે બીજું કાંઈ નથી, એક્સ વાય છે એટલે આપણે મૂકી દીધા। હવે બેનું મલ્ટીપ્લિકેશન સ્ટાર્ટ કરું છું। ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, તો માઇનસ વન ઇન્ટુ નાઇન એટલે માઇનસ નાઇન, પછી પ્લસ મૂકવાના હોય ફાઇવ ઇન્ટુ ફાઇવ પણ માઇનસ છે એટલે ટ્વેન્ટી ફાઇવ થાય, તો માઇનસ ટ્વેન્ટી ફાઇવ લખું છું, બરાબર, પૂરી કોલમ, કેમ કે બાજુમાં ફર્સ્ટ કોલમ પછી સેકન્ડ કોલમ છે નહીં એટલે અહીંયા બાજુમાં કાંઈ આવે નહીં। હવે આનો ટર્ન આ રો અને આ કોલમ એટલે નીચે આવે, સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, થ્રી ઇન્ટુ નાઇન માઇનસ ટ્વેન્ટી સેવન, બરાબર, પછી પ્લસ મૂકવાનું હોય ફાઇવ ઇન્ટુ ટુ એટલે કે ટેન, પ્લસ ટેન, ઓકે, તો હું એ લખું માઇનસ વન અપોન સેવન્ટીન, આ બેને સોલ્વ કરીએ એટલે થાય માઇનસ થર્ટી ફોર, બરાબર, બેને એડ કરીએ એટલે, અને આને કરીએ તો માઇનસ કેટલા થાય સેવન્ટીન, ટ્વેન્ટી સેવનમાંથી ટેન કાઢીએ એટલે માઇનસ સેવન્ટીન। હવે જો માઇનસ વન અપોન સેવન્ટીનને તમે અંદર લઈ લ્યો ને તો મેટ્રિક્સ સરસ રીતે સોલ્વ થાય લાઈક ધીસ, એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ થર્ટી ફોર ઇન્ટુ માઇનસ વન અપોન સેવન્ટીન, માઇનસ સેવન્ટીન ઇન્ટુ માઇનસ વન અપોન સેવન્ટીન, બે માઇનસ જ છે એટલે અહીંયા માઇનસ લખા અહીંયા લખા। હવે આને કટ કરી શકાય આ ટુ થી અને આ એમને એમ કટ થઈ ગયા, તો અંદર માઇનસ માઇનસ પ્લસ ટુ, આઈ માઇનસ માઇનસ પ્લસ વન, તો આ બે વેલ્યુ મળી કયા મેટ્રિક્સની સામે મળી, એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ ટુ વન, તો અકોર્ડિંગ ટુ ઇક્વાલિટી મેટ્રિક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ મળ્યા અને વાય ઇઝ ઇક્વલ ટુ વન મળ્યા। સો ધીસ ઇઝ વોટ ઇક્વેશન સોલ્વ્ડ।